નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 કલાક. હું છું દીક્ષિતા, નજર કરીએ સ્પીડ ન્યૂઝ પર. ઇશરતજા એન્કાઉન્ટર કેસ મામલે એનકે અમીન અને ડીજી વણજારાની અરજી પર ચુકાદો. ડિસ્ચાર્જ અરજી પર સીબીઆઈ કોર્ટ આપશે ચુકાદો. બંને પક્ષ તરફથી કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ. સુરતમાં નારાયણના સાથી ગંગા જમુનાને અપાયો કેદી નંબર. હનુમાનને 1749, જમુનાને 1751 અને ગંગાને 1752 નંબર અપાયો. નારાયણ સાંઈને અપાશે કેદી નંબર 1750. નડિયાદમાં એસીબીએ સરકારી અધિકારીને રૂપિયા 10,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા. ફરિયાદીનું વર્ષ 2019નું રૂપિયા 35,000નું બિલ મંજૂર નહીં થતા આરોપીને 10,000ની લાંચ આપવામાં જણાવ્યું હતું. ફરિયાદી સરકારી યોજનાના કેન્દ્રો સુધી ચીજ વસ્તુઓ પહોંચાડવાનું ટ્રાન્સપોર્ટેશનનું ઇજારદાર તરીકે કામ કરતા હતા. અધિકારીઓએ તેઓને બિલ મંજૂર ન કરી લાંચની માંગ કરી. ફરિયાદ બાદ છટકું ગોઠવી આરોપીને ઝડપી લીધો. રામોલ ગેંગરેપ કેસમાં આરોપીને પકડવા પોલીસની 3-4 ટીમ સક્રિય કરી. અન્ય એજન્સીને પણ તપાસમાં જોડી આરોપીના મોબાઈલ ફોન પર સર્વેલન્સ સ્કવોડની બાત નજર. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી, જેમાંથી 1 આરોપી ફરાર. અમરેલીના ધારીના આંબરડી ગામે મહિલાની પ્રેમ પ્રકરણમાં થઈ હત્યા. ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલાયો. પ્રેમીએ પ્રેમિકા સાથે ઉગ્ર બોલાચાલી થતા માથામાં કુહાડી મારી હતી. આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ. તો મોરબીના નટરાજ ફાટક પાસે રૂપિયાની લેતી દેતીમાં યુવાને તલવારના ઘાચૂકીને હત્યા કરી. સમાધાન માટે બોલાવી યુવાનની હત્યા કરાઈ. હત્યા કરનાર સગો ભત્રીજો, ભાઈ અને મામા સહિતનાઓએ કરી હત્યા. યુવાન સાથે આવેલા 2 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ. તો દક્ષિણના તટીય વિસ્તારોમાં ફેનીનો ખતરો. શુક્રવારે ઓડિશા પહોંચી શકે છે ફેની. 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. સાહીઠ જેટલા શ્રેષ્ઠીઓને ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. કલા, સાહિત્ય, શિક્ષણ અને તબીબી ક્ષેત્રે સેવા પ્રદાન કરનારાઓને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં ડીજે એન ભટ્ટ, દ્વારકેશ લાલજી મહારાજ, કિરીટ જોશીપુરાના હસ્તે એવોર્ડ એનાયત કરાયા. કલા, સાહિત્ય, શિક્ષણ, તબીબી ક્ષેત્રે સેવા પ્રદાન કરનારાઓને એવોર્ડથી સન્માનિત કરાયા. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતને મળી મોટી સફળતા. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની કૂટનીતિની થઈ જીત. તો અગાઉ ચીને વીટો પાવર ઉપયોગ કરતા મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરી શકાયો નહોતો, પરંતુ ભારતના દબાણ સામે ઝૂકીને ચીને વીટો પાવર પાછો ખેંચ્યો અને ભારતને વૈશ્વિક સ્તરે મોટી સફળતા મળી. મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરાતા જૈશ એ મોહમ્મદના તમામ આર્થિક વ્યવહારો પર પ્રતિબંધ આવી જશે અને બેંકોના એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવશે. અત્યાર સુધી ચીને 4 વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો. તો આ માત્ર મોદીની સફળતા નહીં, પરંતુ 130 કરોડ હિન્દુસ્તાનીઓની સફળતા. મસૂદ અઝહરને આતંકી જાહેર કરતા પીએમ મોદીએ આપ્યું નિવેદન. રાજસ્થાનના જયપુરમાં પીએમ મોદીએ જનતાને સંબોધન કરતા કહ્યું કે ભારતને કોઈ નજરઅંદાજ ન કરી શકે, તે આજે સાબિત થયું. પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારે કાર્યવાહી થઈ રહી હતી ત્યારે નામદારો મારી મજાક ઉડાવી રહ્યા હતા. નામદારો ટ્વીટ કરીને મારી મજા લઈ રહ્યા હતા. મસૂદને આતંકી જાહેર કરાતા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે ખુશી વ્યક્ત કરી અને કહ્યું ભારતને બહુ મોટી જીત મળી છે જેનો અને
આ સફળતાનો શ્રેય રાજનાથસિંહે પ્રધાનમંત્રી મોદીને આપ્યો અને તે માટે પ્રધાનમંત્રી મોદીના કૂટનૈતિક કૌશલ્યના વખાણ કર્યા. મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરાતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું, ભારતની મોટી જીત થશે અને હવે મસૂદ અઝહરની દુનિયાભરની સંપત્તિ જપ્ત થશે. પ્રધાનમંત્રી મોદીને ચૂંટણી પંચે ફરી એકવાર આપી ક્લીન ચીટ. 9 એપ્રિલે પીએમ મોદીને લાતુરમાં સભામાં યુવાનોએ પુલવામાના હુમલાને ધ્યાનમાં રાખીને મતદાન કરવાની અપીલ કરી હતી. આ મામલે કોંગ્રેસે આચારસંહિતા ભંગની ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચે સ્થાનિક રિપોર્ટના આધારે ક્લીન ચીટ અપાઈ. અમદાવાદ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ ઇસ્યુ કર્યું. અમિત શાહ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને સમન્સ બજાવ્યું. રાહુલ ગાંધી અમિત શાહના હત્યારા કયા હતા જેને લઈને કોર્પોરેટર કૃષ્ણવર્ધન બ્રહ્મભટ્ટે ફરિયાદ કરી હતી. 2019માં રાહુલ ગાંધીને કોર્ટનું આ બીજું સમન્સ. લોકસભાના સ્પીકર દ્વારા સમન્સ બજવણી કરવાનો મેટ્રો કોર્ટે હુકમ આપ્યો. રાહુલ ગાંધી લોકસભાના સભ્ય હોવાથી સ્પીકર દ્વારા સમન્સ બજવણી કરવાનો હુકમ કરાયો. સમગ્ર મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. ગુજરાતના સ્થાપના દિવસે ઐતિહાસિક નિર્ણયની થશે અમલવારી. રાજ્યમાં 24 કલાક દુકાન અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા અંગેની કાયદાની મધ્યરાત્રિથી થશે અમલવારી. સુધારા વિધેયકને રાજ્યપાલે મંજૂરી આપી હતી અને અમલ અંગે જાહેરનામું બહાર પાડવા ચૂંટણી પંચે પણ મંજૂરી આપી. ધોરણ 12 અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 9 મીના રોજ થશે જાહેર. સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ પર જાહેર થશે. 10 થી 4 દરમિયાન શાળાને માર્કશીટનું વિતરણ કરાશે. ગાંધીનગર કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંકને લઈને આવતીકાલે બેઠક યોજાશે. 2.5 વર્ષની ટર્મ માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંક કરવામાં આવશે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના મલાઈદાર પદ માટે કોર્પોરેટર લોબિંગ શરૂ કર્યું. પાસના નેતા અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ માટેની બેઠક થઈ. પૂર્ણ બેઠકમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ, હાર્દિક પટેલ, દિનેશ બામણિયા સહિતના લોકો હાજર રહ્યા. બેઠક બાદ નરેશ પટેલે કરી પત્રકાર પરિષદ. ગયું અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ જલ્દી થાય તે અંગે ચર્ચા કરવામાં આવી, તેમજ અન્ય પાટીદાર યુવકો પરના કેસની પણ ચર્ચા થઈ. નરેશ પટેલે કહ્યું, કમિટી બનાવીને સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે. 6 સભ્યોની કમિટીની કરાશે રચના. 1 સપ્તાહની અંદર કમિટી બનાવવામાં આવશે. વિપક્ષના નેતાઓ સાથેની બેઠક બાદ નરેશ પટેલનું મોટું નિવેદન. કહ્યું, અનામત આંદોલનનું હવે કોઈ અસ્તિત્વ નથી. નરેશ પટેલ બાદ હાર્દિક પટેલે પણ સ્વીકાર્યું કે પાટીદાર અનામત આંદોલનનું હવે કોઈ મહત્વ નથી. કહ્યું, કેન્દ્ર સરકારે આપેલી 10% અનામત મંજૂર છે. તો અનામત આંદોલન પૂરું કરવાની વાતને લઈને હાર્દિકે સ્પષ્ટતા કરી. હાર્દિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે જ્યાં સુધી પાટીદાર યુવાનો પરથી તમામ કેસો પાછા નહીં ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તો આંદોલન વ્યક્તિગત હોતું નથી પણ સમાજનું હોય છે, ત્યારે આંદોલન પૂર્ણ થઈ ન શકે. આંદોલન પૂરું થવાના નિવેદન સામે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પોતાનો વિરોધ દર્શાવ્યો. તો મુખ્ય માંગણીઓ પૂર્ણ નથી થઈ તો કેવી રીતે આંદોલન પૂર્ણ થયું તેમ કહી શકાય? પાસ અને હાર્દિક પર સવાલો ઉઠાવ્યા. કોંગ્રેસમાં સેટ થઈ ગયા એટલે આંદોલન પૂરું થઈ ગયું. આંદોલન પૂરું થઈ જવાના હાર્દિકના સમર્થનને લઈને વરુણ પટેલે હાર્દિક પર સાધ્યું નિશાન. તો વધુમાં ભાજપના પાટીદાર આગેવાનોએ આમંત્રણ ન મળતા નારાજગી વ્યક્ત કરી. હાર્દિકને લઈને વરુણ પટેલે કહ્યું કે હાર્દિકના શબ્દોની કિંમત નથી. તો પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે અનામત આંદોલન મામલે હાર્દિકને સમર્થન આપ્યું. કિરીટ પટેલે હાર્દિકનો પક્ષ લેતા કહ્યું કે યુવાનોની જેલમુક્તિ તેમજ કેસો પાછા ખેંચવાની માંગણી યથાવત છે, તેથી આંદોલન સ્થગિત થયું છે. મહારાષ્ટ્રમાં ગઢચિરોલીમાં મોટો નક્સલી હુમલો. હુમલામાં 16 જવાન થયા શહીદ. નક્સલીઓએ પોલીસના કાફલાની ગાડીને ઉડાવી અનેક જવાનો થયા ઇજાગ્રસ્ત. તો શહીદ જવાનોની સંખ્યામાં થઈ શકે છે વધારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઢચિરોલીમાં થયેલા હુમલાને લઈને વ્યક્ત કર્યું દુઃખ. તો અહેમદ પટેલે પણ હુમલાને લઈને વ્યક્ત કર્યું દુઃખ. ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું અને હુમલાની નિંદા કરી. મુખ્યમંત્રી રૂપાણી ચૂંટણી પ્રચાર અર્થે રાજસ્થાનના એક દિવસના પ્રવાસે. સીએમ રૂપાણી જયપુરમાં ગુજરાતી સમાજના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે. બપોરે જયપુર ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે. અગાઉ સીએમ રૂપાણીએ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.
જૂનાગઢના માણાવદરમાં ભાજપના કાર્યકરે ચૂંટણીના વેરજોલમાં ભાજપના કાર્યકર પાસના કાર્યકર પર હુમલો કર્યો. પાસના કાર્યકરે કોંગ્રેસનું કામ કરતા ગુસ્સે ભરાયેલા ભાજપના કાર્યકરે તેના પર હુમલો કર્યો. ઇજાગ્રસ્ત કોંગ્રેસના કાર્યકરોએ સારવાર માટે મોકલાયા. ગુજરાતના સ્થાપના દિવસે શંકરસિંહ, આવી નકારાત્મક વાતો ન કરવી જોઈએ, સરકાર મજબૂત છે અને કોઈપણ ધારાસભ્ય ક્યાંય જવાનું નથી, તેમ કહીને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ શંકરસિંહ વાઘેલાના દાવા પર તીખી પ્રતિક્રિયા આપી. વિસાવદરમાં 150 બોરીની ચકાસણીને લઈને જયેશ રાંદડીયાએ આપી પ્રતિક્રિયા, કહ્યું એક પણ બોરીમાં કોઈપણ પ્રકારની ભેળસેળ કરવામાં આવી નથી, મગફળીના પાકમાં કોઈપણ ખેડૂતોને મુશ્કેલી નહીં પડે, ટેકાના ભાવે ખરીદી ચાલુ રહેશે. અભિનેતા પરેશ રાવલની મુશ્કેલીમાં થયો વધારો, કોંગ્રેસના પક્ષ માટે અશોભનીય શબ્દો વાપરતા એડવોકેટ ફિરોઝ મલેકે નોંધાવી અરજી, સુરત એડિશનલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં કરી અરજી. ભાજપના ડેલિગેશનને દિલ્હી, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ત્રિપુરાને લઈને કરી ચૂંટણી પંચને ફરિયાદ, સરકારી અધિકારી પર પુલિંગમાં મદદ કરવાનો આરોપ, બીજેપી ડેલિગેશનને ચૂંટણી પંચને સોંપ્યો ગેરરીતિના સબૂત, તેમજ કેટલાક બૂથ પર રિવોટિંગની કરી રજૂઆત. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજ્ય સરકારની કેબિનેટ બેઠક, બેઠકમાં પીવાના પાણી અને અછતગ્રસ્તો વિસ્તારની સ્થિતિ અંગે થઈ સમીક્ષા. પેપ્સિકોના કેસનો પડઘો કેબિનેટમાં પડ્યો, રાજ્ય સરકારે આ વાતની લીધી ગંભીર નોંધ, કૃષિ વિભાગે રાજ્યના 10 ખેડૂતો સામે કંપનીની કેસ કર્યો હોવાનો કેબિનેટની બેઠકમાં રિપોર્ટ રજૂ કર્યો. ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરીની કલેક્ટરે લીધી મુલાકાત, કેટલાક દિવસથી કામના ભારણને કારણે લાંબી કતારો લાગતી હોવાની મળી હતી ફરિયાદ. લોકસભા ચૂંટણીની આચારસંહિતાના પગલે મતદાન પૂર્ણ થયા બાદ પણ મંત્રીઓ ખાનગી ગાડીનો કરી રહ્યા છે ઉપયોગ, સરકારી ગાડીનો નથી કરી રહ્યા ઉપયોગ. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી 3 દિવસ વારાણસીના પ્રવાસે, પ્રધાનમંત્રી મોદીના સંસદીય ક્ષેત્રમાં કરશે કામ, પ્રતિબંધને કારણે ચૂંટણી પ્રચારમાં નહીં લઈ શકે ભાગ. ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ચૂંટણીના પ્રચારનો જામ્યો રંગ, બંને પક્ષ દ્વારા સોશિયલ મીડિયામાં જોરદાર પ્રચાર શરૂ. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લગાવવામાં આવ્યા બેનરો, તેમજ સભાઓ કરવામાં આવી, આચાર્ય અને દેવપક્ષ ચૂંટણીના પ્રચારમાં. તો સમાચારમાં સમય થયો છે એક બ્રેકનો, રોકાઈશું એક બ્રેક માટે, આપ જોતા રહો સી 24. વેલકમ બેક. નજર કરીએ સ્પીડ ન્યૂઝ પર. સુરતના ઓલપાડના સાંધિયેર ગામે ગુરુકૃપા ડેરી ફાર્મના બીસીયુ ચિલિંગ પ્લાન્ટનું કરાયું ઉદઘાટન, ધારાસભ્ય મુકેશ પટેલે કર્યું ઉદઘાટન, સુમુલ ડેરીના ચેરમેન રાજુ પાઠક રહ્યા હાજર. ભાઈ બહેનના એડિશનલની અરજીને લઈને ગાંધીનગર પહોંચ્યો નાનકડો અરજદાર, ભૂપેન્દ્રસિંહ અને કલેક્ટરની ભલામણ છતાં નથી મળતું એડમિશન. ધોળકા વિધાનસભાની ચૂંટણીમાં બેદરકારી બદલ અધિકારી ધવલ ચાની સામે લેવાશે કાર્યવાહી, ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ ચૂંટણી પંચની કાર્યવાહી. રાજ્યના ડીજીપી શિવાનંદ ચાહેર શહેરોમાં પોલીસ કમિશનર સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજી, કોન્ફરન્સમાં સાયબર વિભાગને વધુ મજબૂત કરવા તેમજ ખાલી પડેલી પીઆઈની જગ્યાને ભરવા માટે જગ્યાએ ચર્ચા કરાઈ. ચારે શહેરોમાં સંપર્ક વધુ સારી રીતે રહે તે માટે આ ચર્ચા થઈ હતી. ચારે શહેરોની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે અને અકસ્માતનું પ્રમાણ ઘટાડવા માટે આયોજન કરવાની પણ સૂચના અપાઈ. વડોદરાના વોર્ડ નંબર 8ના કોર્પોરેટર રમેશ પરમાર ઉર્ફે રાજાની સ્વિમિંગ પુલના ચોકીદાર પર રૂફ જમાવતા નજરે ચઢ્યા રમેશ પરમારની દબંગગીરીનો વીડિયો વાયરલ થયો. કોર્પોરેટરે સ્વિમિંગ પુલના ચોકીદારને નોકરી છીનવી લેવાની ધમકી આપી. તાપીના વારામાં ટ્રાફિક પીએસઆઈ ટ્રક ચાલક પાસેથી 9000ની લાંચ લેતા ઝડપાયા, તાપી એસીબી રેડ પાટણ ટ્રાફિક પીએસઆઈ લાંચ લેતા પકડાઈ ગયા હતા. જિલ્લા પુરવઠા વિભાગના નાયબ જિલ્લા મેનેજરે 10000ની લાંચ લેતા પકડાયા, નડિયાદ એસીબીએ સપાટો બોલાવ્યો. ટ્રાન્સપોર્ટેશનના ઇજારદારે પાસેથી 35000નું બિલ પાસ કરાવવાની લાંચ માંગી હતી, રૂપિયા સ્વીકારતા અધિકારીને એસીબીએ રંગે હાથ ઝડપી લીધા. રાજકોટમાં ક્રિકેટ રમવા સમયે બોલ વાગતા બબાલ થઈ જિલ્લા ગાર્ડન નજીક ઘટના બની, સામાન્ય બોલાચાલીમાં 6-7 શખ્સોએ 4 શખ્સો પર છરી અને પાઇપ વડે હુમલો કર્યો. નારાયણ સાંઈને કેદી નંબર અપાયો, હવે નારાયણ કેદી નંબર 1750 ઓળખાશે. હાઈ પ્રોફાઇલ બેરેકમાં સાંઈને રખાયો, સાંઈને પાકા કામના કેદીનો ડ્રેસ પણ આપવામાં આવ્યો. નારાયણ સાંઈને હવે જેલમાં બનાવેલું ખાવાનું ખાવું પડશે.
વડોદરાની સયાજી હોસ્પિટલના શૌચાલયમાંથી વણી આવ્યું નવજાત શિશુ. નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવતા ચકચાર. રાવપુરા પોલીસે તપાસ આરંભી. સુરતના વરાછામાં બળજબરીથી ગર્ભપાત કરાયાની નોંધાય પોલીસ ફરિયાદ. સાસરિયા વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવતા 5ની ધરપકડ. ગર્ભપાત કરાવનાર મહિલા તબીબ સામે પણ નોંધાયો ગુનો. બનાસકાંઠા કાંકરેજ માંડલા ગામે મહિલાના મોતને લઈને આવ્યો નવો જ વળાંક. મહિલાનું મોત ભૂંડના હુમલાથી નહીં પરંતુ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હોવાની આશંકા. પોલીસે મહિલાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. નડિયાદના બિલોદરા જેલમાં કાચાકામના કેદીએ ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત. અગમ્ય કારણોસર કર્યો આપઘાત. દુષ્કર્મના કેસમાં કાચાકામનો કેદી હતો મૃતક. આણંદ એક્સપ્રેસ હાઈવે પર કેમિકલ ટેન્કરમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ થયો. બારજ અહેમદાબાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. વડોદરાના ડભોઈના નાદોદી ભાગોળ વિસ્તારમાં ટેમ્પોમાં આગ લાગી. ઘાસચારા ભરેલા ટેમ્પોમાં આગ લાગી. આગમાં કોઈ જાનહાની નહીં પરંતુ ઘાસચારો બળીને ખાક થઈ ગયો. પંચમહાલના હાલોલ નજીક લાકડાના સો મિલમાં આગ લાગતા અફરાતફરી મચી. ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. આગમાં કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ નુકસાન થવા પામ્યું હતું. જામનગર નજીક મેઘપર પાટિયા પાસે હોટલમાં આગ. હોટલમાં રહેતા ગેસના 3 બાટલા ફાટતા આગ લાગી. ફાયર ફાઇટરે આગ પર મેળવ્યો કાબુ. બનાસકાંઠા પાસે આવેલા માઉન્ટ આબુના જંગલમાં લાગી આગ. હનુમંત પોઈન્ટના નીચે જંગલોમાં આગ લાગી. અનેક વૃક્ષો બળીને ખાક થયા. ફાયર ફાઇટર સહિત વન વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. પાટણના યુનિવર્સિટી રોડ પર ગાડીમાં લાગી આગ. ગરમીના કારણે કારમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી. કારમાં આગ લાગતો લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે પહોંચી વળ્યા. છોટાઉદેપુરના લગાણી ગામે 108ને નડ્યો અકસ્માત. દર્દીને લેવા જતા સમયે 108 રોડની સાઇડ પર ઉતરી. જોકે અકસ્માતમાં કોઈ જાનહાની નહીં. ગ્રામજનોની મદદથી 108ને બહાર કાઢી. બનાસકાંઠાના આમીરગઢ ઇકબાલગઢ હાઈવે પર અકસ્માતમાં 9 વર્ષીય બાળકનું મોત. રોડ ઓળંગી રહેલા બાળકને ટક્કર મારી વાહન ચાલક ફરાર થઈ ગયો. વાહન ચાલકને ઝડપી પાડવા આમીરગઢ પોલીસે તપાસ તેજ કરી. અરવલ્લીમાં મોતની સવારીનો વધુ એક વીડિયો થયો વાયરલ. જોખમી સવારીનો વીડિયો વાયરલ. રાજસ્થાન પરિવહન નિગમની બસનો આ વીડિયો. બસની ઉપર 20થી વધુ મુસાફરો કરી રહ્યા છે મુસાફરી. સુરતમાં મહાનગરપાલિકાના જોગણીનગર સ્વિમિંગ પુલમાં ડૂબી જતા વૃદ્ધનું મોત. તેમનું પગ લપસતા 3 ફૂટ ઊંડા પાણીમાં પડી ગયા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. કપડવંશના બોડાસા રોડ પર લશ્કરી બસ પલટી ખાતા સર્જાયો અકસ્માત. બસ પલટી ખાતા એકનું મોત અને 12 લોકો ઇજાગ્રસ્ત. ઘાયલોને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા. સુરેન્દ્રનગર ધાંગધ્રા અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત. અકસ્માતમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત. ઇનોવા કાર અને ટેન્કર વચ્ચે થયો હતો અકસ્માત. ઉમરલા નજીક કાલિયાપુરા ગામે તારનું ચાર જીવંત લાઈન પર પડતા ચંપકભાઈ વસાવા નામના વ્યક્તિનું કરંટ લાગતા મોત. નજીકમાં દાંતણ કરતા હતા તે દરમિયાન લાગ્યો કરંટ. પોલીસે વધુ તપાસ હાથ ધરી. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામ પાસે મોડી રાત્રે ખેડૂત પર રીંછે કર્યો હુમલો. રીંછના હુમલાથી ખેડૂત ગંભીર રીતે ઘાયલ થયો. એક જ મહિનામાં રીંછના હુમલાનો આ બીજો બનાવ. પર્યટન સ્થળ માટ આબુમાં જોવા મળ્યા 2 રીંછ. ગત રાત્રે શહેરી વિસ્તારમાં રીંછ લટાર મારતા સીસીટીવી કેમેરામાં થાક્યા. ડોલવણના ગાંગપુરથી 5 વર્ષે દીપડો પુરાયો. પાંચરે વન વિભાગે પાંજરું ગોઠવતા મારણની લાલચમાં ફસાયો દીપડો. દીપડાઓના આતંકથી લોકો ભયભીત. વડોદરામાં કોર્પોરેશનની સામાન્ય સભામાં કોર્પોરેટર શૈલેષ મહેતા અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ચીપાચોળી થઈ. લારી હટાવવાના મુદ્દે શૈલેષ મહેતાએ મ્યુનિસિપલ કમિશનરને ખખડાવી નાખ્યા. લારી હટાવશો તો રસ્તા પર ઉતરી આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી. મ્યુનિસિપલ કમિશનરે પણ કાયદા પ્રમાણે કાર્યવાહી કરવાનું કહી કોર્પોરેટરને રોકડું પરખાવ્યું. વડોદરામાં શ્રેયસ ગ્રુપના બિલ્ડર પર કોન્ટ્રાક્ટરે છેતરપિંડી કરી હોવાનો આરોપ લગાવ્યો. બિલ્ડરે કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવ્યા બાદ પૈસા ન આપ્યા હોવાનો આક્ષેપ. 39 લાખ રૂપિયા ન આપ્યા હોવાનો ઓફિસની બહાર પરિવાર અને મજૂરો સાથે ધરણા. નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટર્બેટીનો મામલો. કેમિકલની ખરીદીમાં કૌભાંડની ગંધ. અધિકારીએ 75 લાખમાં કરી હતી કેમિકલની ખરીદી. મેયરે આપ્યા તપાસના આદેશ. તપાસ બાદ અધિકારીઓ સામે થઈ શકે છે કાર્યવાહી.
વડોદરામાં વકીલ મંડળની બેઠક વ્યવસ્થાને લઈને વકીલોની હડતાલ યથાવત. 16મા દિવસે વકીલોએ કોર્ટ સંકુલમાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું. કોર્ટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. સુરેન્દ્રનગરના દશાડાના ધારાસભ્ય ધરણા પર પોતાના મત વિસ્તારમાં કામોમાંથી વિલંબ થતા કર્યા ધરણા. વણા અને ધણાંત ગામે નાળાના કામોમાં થઈ રહ્યો છે વિલંબ. ગ્રામજનો સાથે ધારાસભ્ય ઉતર્યા ધરણા પર. મોરબી પાલિકાના ફાયર વિભાગના ડ્રાઈવરો છેલ્લા બે મહિનાથી પગાર ન મળતા હડતાલ પર ઉતર્યા, ત્યારે હડતાલને લઈને અધિકારીઓ આવ્યા એક્શનમાં. એક દિવસમાં પગાર કરી આપવાની આપી ખાતરી. ખાતરી આપતા હડતાલ સમેટાઈ. સવારથી બંધ પડેલા પાલિકાના વાહનો થયા કાર્યરત. રાજકોટમાં એફઆરસીનું વાલી મંડળે લોલીપોપ આપીને કર્યો વિરોધ. ફી વધારા અને ખાનગી સ્કૂલોએ એફઆરસી પાસે ફી વધારાની મંજૂરી કરાવી લીધો હોવાનો આક્ષેપ સાથે વિરોધ. 3 દિવસ સુધી ધરણા કરી નોંધાવશે વિરોધ. સુરેન્દ્રનગરમાં સ્થાનિક લોકોના ધરણા. જિલ્લાની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ડોક્ટરો અને જરૂરી સાધનો માટે બેઠા ધરણા પર. 500થી વધુ દર્દીઓ સામે હોસ્પિટલમાં માત્ર 7 ડોક્ટરોની ટીમ ઉપલબ્ધ. સુરતના સરથાણા વિસ્તારમાં ખાનગી બસોની એન્ટ્રી થતા સોસાયટીના રહીશો ઉતર્યા રોડ પર. ખાનગી બસોના ત્રાસે સોસાયટીના રહીશોમાં જોવા મળ્યો રોષ. ડ્રાઈવરો બસ ફૂલ સ્પીડથી હાંકતા અને તેમની દાદાગીરીના કારણે લોકોએ મચાવ્યું હોબાળ. વડોદરામાં પીવાનું શુદ્ધ પાણી આપવાની માંગ સાથે કોર્પોરેશન કચેરીમાં કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ. ઉનાળામાં શહેરીજનોની પીવાના પાણીની તકલીફ દૂર કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી. મેયરની ઓફિસની બહાર વિપક્ષના નેતા, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોએ વિરોધ કાર્યક્રમ કર્યો. એક તરફ પીવાના પાણીના અનેક વિસ્તારોમાં ફાંફા પડે છે, તેવામાં વડોદરાના વાઘોડિયા રોડ પર પાણીનો વેડફાટ થયો. કલા દર્શન પાસે પડેલા ભૂવામાં ભંગાણ થવાના કારણે હજારો લીટર પાણી વેડફાયું. નિમેડા પ્લાન્ટના શુદ્ધિકરણની કામગીરી વચ્ચે પાણી વેડફાયું. નવસારીમાં 24 કલાકના અહેવાલની અસર પડી. સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડાયું. 28 એપ્રિલે કેનાલનું પાણી છોડાયતા અને ખેડૂતને ન મળતું હોવાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. તો ગારજાળ ગરમીની વચ્ચે વડોદરામાં સતત બીજા દિવસે પાણી કાપ. પૂર્વ વિસ્તારમાં લો પ્રેશરથી પાણીનું કરાયું વિતરણ. અમિત ચાવડાએ પાણીને લઈને સરકારને લીધી આડે હાથ. કહ્યું ચૂંટણી સમયે મત માંગે છે પણ જળસંચય માટે કશું નથી કરતા. પ્રજા પાણી માટે વલખા મારે છે અને સરકાર ઉત્સવોમાં વ્યસ્ત છે. અરવલ્લીના મોડાસા શહેરમાં આજથી પાણી કાપ. શહેરની 80 જેટલી હજારની વસ્તી ધરાવતા વિસ્તારમાં આજથી એકવાર પાણી આપવામાં આવશે. ઉનાળો આકરો બનતા પાણી ઘટવાની શક્યતાને લઈને નગરપાલિકા દ્વારા પાણી કાપનો લેવામાં આવ્યો નિર્ણય. તેમજ મોટરથી પાણી ખેંચનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. વન્ય પ્રાણીઓ માટે છોટાઉદેપુર વન વિભાગની સરાહનીય કામગીરી. ગરમીને લઈને વન્ય પ્રાણીઓને પીવા માટે જંગલમાં બનાવ્યા પાણીના 15 કુંડ. 3 ટેન્કરો દ્વારા એકાંતરે નખાય છે પાણી. તો તરાલા કેરી માર્કેટ યાર્ડમાં કેસર કેરીની ચાલુ વર્ષમાં હરાજી થતા યાર્ડ ફરીથી ધમધમતું થયું. માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે 11,000 કેરીના બોક્સની હરાજી કરવામાં આવી. વેપારીઓના મતે આ વર્ષે કેરીઓનું ઉત્પાદન ખૂબ જ ઓછું છે, ત્યારે કેસરી રસિકો માટે આ વર્ષે વધુ રૂપિયા ખર્ચવા પડશે. વાહન પાર્કિંગને લઈને ટ્રાફિક પોલીસે આપ્યા સૂચનો. કોટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને લઈને લીધો આ નિર્ણય. સ્પેશિયલ પાર્કિંગ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના વિંજોલ વિસ્તારમાં વિદ્યાર્થીઓની મુશ્કેલીના 24 કલાકના અહેવાલની થઈ અસર. શાળા સંચાલકોએ કરી વાનની વ્યવસ્થા. ગ્રામજનોએ માંગ્યો 24 કલાકનો આભાર. તો વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે કેમિકલવાળા પાણીમાંથી પસાર થવું પડતું હતું. આ અંગે સ્થાનિક કોર્પોરેટરે એએમસીમાં 3 વર્ષ પહેલા કરી હતી રજૂઆત. જોકે કોર્પોરેશન અને રાજ્યનું સિંચાઈ વિભાગ ખારીકટ કેનાલ નાળા પણ પુલ બનાવવા માટે એકબીજા પર ઢોળી રહ્યા છે જવાબદારી. વિદ્યાર્થીઓને કેમિકલના પાણીમાંથી પસાર થવાના 24 કલાકના અહેવાલની અસર જાત તપાસ કરીને ઉકેલ લાવવાની અધિકારીએ કરી વાત. નવા શૈક્ષણિક વર્ષથી સુધારો જોવા મળશે તેવું મ્યુનિસિપલ સંકુલ બોર્ડે જણાવ્યું. તો આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. મને આપો રજા. નમસ્કાર.